આજની સફરમાં આપણે જવાના છીએ કેટલા આપવાના ધામ, જે છે કડુકા ગામ અને એ છે વિછિયાથી જસદણ તરફ જતા વચ્ચે કેટલા આપવાનું પાટિયું આવે છે ત્યાં આપણે જવાના છીએ. તો આજની સફરમાં બન્યા રહો અને ત્યાં સુધી જુઓ અહીંનો આ નજારો. આજની આ સફરમાં તમને જાણવા મળશે કે આપણે ક્યાંથી અને કઈ રીતે જઈ શકાય છે. તો મિત્રો બન્યા રહો અમારી સાથે. અને અત્યારે અમે અહીંયા થોડી વાર ઊભા રહીશું. આ છે મેરડીમાનું ધામ. તો મિત્રો અમે અત્યારે કડુકા જઈ રહ્યા છીએ અને રસ્તામાં અમને જાગતીમાં મેરડીમાના દર્શન થયા. તો અમે અહીંયા દર્શન કરવા રોકાણા છીએ અને તમને પણ દર્શન કરાવી છે. તો ચાલો આપણે દર્શન કરીએ અને પછી આપણે જઈશું જ્યાં છે કેટલા આપા કડુકા ગામ. તો આપણે અહીંયા પણ જઈશું અને તમને અહીંયાનું પૂરો વિડીયો દેખાડશું. તો બન્યા રહો અમારી સાથે. તો મિત્રો મેં દર્શન કરી લીધા છે માતાજીના અને તમે પણ કરી લીધા જ હશે. તો અને હવે આપણે જોશું આ બાજુ એક તાવો ચાલી રહ્યો છે માતાજીનો. તો તાવાના પણ દર્શન કરીશું અને તમને પણ કરાવીશું. તો અહીંયા ઘણા ભક્તો માતાજીનો તાવો કરી રહ્યા છે અને આ ભાઈ પાસે થોડી અમે માહિતી લીધી કે કડુકા જવા માટે ક્યાંથી જવાય શું છે. અને હવે અમે નીકળ્યા અમારી સફર ઉપર. અમે જઈ રહ્યા છીએ અત્યારે કડુકા, જ્યાં સાક્ષાત કેટલા આપવાના દર્શન થાય છે. તો મિત્રો આખા વિડીયોમાં પૂરેપૂરો જોજો, તમને રસ્તાની પણ માહિતી મળી જશે અને કઈ રીતે આપણે કેટલા આપવાના મંદિરે પહોંચાશે કડુકા. ઘણા લોકોએ નામ સાંભળ્યું છે અને ઘણા લોકોને ખબર પણ ન હોય. એવા મિત્રોએ આ વિડીયો જરૂરથી જુઓ અને પૂરેપૂરી માહિતી તમને મળી જશે. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ત્યારે રાણપુર અને હવે આપણે જશું પાળિયાદ અને પાળિયાદથી વિછિયા અને વિછિયાથી આપણે જશું કડુકા. તો તમને જ્યારે પણ રાણપુર આવો છો તો આ પાટિયું છે અહીંયા પાળિયાદનું. તો આ પાળિયાદના પાટિયાથી આપણે જશું અને હવે મળીએ આપણે તમને કડુકામાં.
તો મિત્રો અમે જઈ રહ્યા હતા કડુકા, તો રસ્તામાં અમને એક નેચરલ જગ્યા દેખાયું, તો અમે અહીંયા ઉભા રહ્યા છીએ અને તમને એનો નજારો દેખાડીએ છીએ. તો ચલો જોઈએ આપણે એનો નજારો. સરસ મજાનો છે નેચરલ. મિત્રો, તો તમે અત્યારે જે નેચરલ વાતાવરણ જોયું છે તે તમને કેવું લાગ્યું એ અમને જરૂરથી કમેન્ટમાં જણાવજો. અને અત્યારે અમે જઈ રહ્યા છીએ કેટલા આપણા દર્શન કરવા, તો અમે રસ્તામાં અત્યારે એક ઐતિહાસિક મહેલ જોયો. અમે ત્યાં થોડી વાર ઊભા રહ્યા અને અમે પૂછ્યું અહીંયા હોટલવાળાને, તો એમને કીધું કે આ અત્યારે લોકડાઉનના કારણે આ બંધ છે. એટલે અમે ત્યાંથી નીકળી ગયા અને અમે અમારી સફર ચાલુ રાખી. જે આપણે જવાના હતા કડુકા ખેતલા ભાઈ ત્યાં જવા માટે અમે નીકળી ગયા છીએ. તો ચાલો હવે મળીએ આપણે કડુકામાં. ત્યાં સુધી જોતા રહો અહીંનો નજારો. તો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ અત્યારે કડુકાના પાટીએ. તો તમને પણ દેખાડીએ ક્યાંથી જવાય છે, શું છે આ રસ્તો. તો અત્યારે જોઈ લો તમે આ પાટીઓ અને ત્યાંથી જવાય છે કડુકા. તો તમે જોઈ શકો છો ખેતલા આપા મંદિર કડુકા 3 કિલોમીટર. તો એ આ જમણી સાઈડ જશું એટલે અહીંયા કડુકા જવાશે. તો આ 3 કિલોમીટર છે છેટું. તો આપણે અહીંયા જઈશું અને તમને દર્શન કરાવીશું કેટલા આપવાના. મિત્રો, અમારો આ વિડીયો બહુ મોટો થઈ ગયો હતો એટલા માટે અમે પાર્ટ 2 બનાવ્યું છે. અને એ પાર્ટ 2 તમને 2 દિવસમાં જોવા મળી જશે. તો ત્યાં સુધી બન્યા રહો અમારી ચેનલ સાથે અને આ વિડીયોને બને એટલો શેર કરજો. અને તમારા નજીકમાં કોઈ ચમત્કારિક મંદિર કે કોઈ એવું સ્થળ હોય પૌરાણિક, તો અમને જરૂરથી કમેન્ટમાં જણાવજો. તો અમે ત્યાંનો પણ વિડીયો બનાવીશું. જય કેટલા આપણા.